નમસ્કાર. 31 માર્ચ, આજનો દિન મહિમા. રને દેકાર્તની જન્મ જયંતિ. ફ્રાન્સના તત્વજ્ઞાની રને દેકાર્તનો જન્મ તારીખ 31 માર્ચ 1596 રોજ ફ્રાન્સના તુરેન પ્રાંતમાં થયો હતો. ચોક્કસ પરંપરામાં શિક્ષણ લેવા છતાં વિચારે સ્વતંત્ર રહ્યા. થોડો સમય લશ્કરી નોકરી, પ્રવાસ અને ભ્રમણમાં તેઓ વ્યસ્ત રહ્યા. ત્યાર પછી વૈજ્ઞાનિક ક્રાંતિ પર તેમનું વિચાર મંથન શરૂ થયું. તેમના વૈજ્ઞાનિક પ્રયોગો માટે તેમણે પ્રાણી અને પક્ષીઓનું વિચ્છેદન કરવું પડતું હતું. ધર્મ દ્વારા નિશ્ચિત એવું કામ કરવા માટે તેમણે હોલેન્ડ 20 વર્ષ અજ્ઞાતવાસમાં પસાર કર્યા. તેમણે આ 20 વર્ષમાં 25 વખત પોતાનું રહેઠાણ બદલવું પડ્યું હતું. આધ્યાત્મિક વિચારોનું દર્શન કરાવનાર પુસ્તક મેડિટેશનર્સ લેટિન ભાષામાં પ્રસિદ્ધ કર્યું. હું વિચાર કરું છું તેથી હું છું, એ તત્વ દેકાર્તના અધ્યાત્મનો મૂળ આધાર છે. તેઓ વાસ્તવવાદી વિચારક હતા. તેમની દ્રષ્ટિએ જ્ઞાન મૂલ્યવાન છે. બાહ્ય વિશ્વના ઘટક તરીકે સર્વ પ્રાણીઓ નિસર્ગમાં સર્જાયેલા યંત્રો જ છે એવો તેમનો એક સિદ્ધાંત છે. આ સિદ્ધાંતનો આવિષ્કાર પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિ વિજ્ઞાન ક્ષેત્રોમાં જોવા મળે છે. તેઓ એક ઉત્તમ ગણિતશાસ્ત્રી પણ હતા. તેમણે ભૂમિતિની રચના વિશ્લેષક પદ્ધતિથી કરીને તે ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું છે. ઈસવીસન 1650માં રને દેકાર્તનું નિધન થયું. તત્વજ્ઞાન ક્ષેત્રે દેકાર્તને આધુનિક તત્વજ્ઞાનના પિતા માનવામાં આવે છે.